નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં હું જેએમ રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં આપને ખૂબ જ ઉપયોગી થાય તે માટે કાયદાના કેટલાક મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. તો આ વિડીયો આપ સંપૂર્ણ જુઓ તેવી આશા રાખું છું. તો આવો મિત્રો, શરૂઆત કરીએ આજના વિડીયોની. શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી. ભારતીય એવિડન્સ એક્ટ 1872 મુજબ કયા પ્રકારની તપાસમાં સૂચક પ્રશ્નો ન જ પૂછી શકાય? જવાબ, ફેર તપાસમાં. પ્રશ્ન નંબર 2. આઈપીસીની કઈ કલમમાં આત્મહત્યાની મદદગીરી એ ગુનો બને છે? જવાબ, આઈપીસી કલમ 306માં. પ્રશ્ન નંબર 3 જોઈએ. અ નામનો એક વ્યક્તિ બ કંપનીમાં નોકરી કરે છે. અ કંપની સાથે છેતરપિંડી કરીને મોટો ગુનો કરે છે અને બચવા માટે ખોટો પુરાવો ઊભો કરે છે, તો અને આઈપીસીની કઈ કલમ મુજબ સજા કરવામાં આવશે? જવાબ, આઈપીસી કલમ 192 મુજબ. મિત્રો, બચવા માટે જો કોઈ પણ પ્રકારનો ખોટો પુરાવો ઊભો કરવામાં આવે તો તેને આઈપીસીની કલમ 192 મુજબ જ સજા કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 4. ચૂંટણીમાં મત આપવા માટે લાંચ આપવા બદલ આઈપીસીની કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે છે? જવાબ, આઈપીસી કલમ 171B મુજબ. પ્રશ્ન નંબર 5 જોઈએ. આઈપીસીની કલમ 395 મુજબ ધાડના ગુના માટે કેટલી સજાની જોગવાઈ કરવામાં આવી છે? જવાબ, આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની સખત કેદ. પ્રશ્ન નંબર 6 જોઈએ. સીઆરપીસીની કઈ કલમમાં સજા માફીનો આદેશ કરવાની સત્તા રહેલી છે? જવાબ, સીઆરપીસી કલમ 307માં. પ્રશ્ન નંબર 7 જોઈએ. એક્સ નામનો વ્યક્તિ ફરાર થઈ ગયો હોવાથી તેની મિલકત જપ્ત કરવામાં આવી હતી, તો તે વ્યક્તિ મિલકત જપ્તી અંગેનો દાવો તથા વાંધો કેટલી મુદતમાં દાખલ કરી શકે? જવાબ, 6 મહિનાની અંદર. પ્રશ્ન નંબર 8. ગુનેગારની ધરપકડનો ઉલ્લેખ સીઆરપીસીના કયા પ્રકરણમાં કરવામાં આવ્યો છે? જવાબ, પ્રકરણ 5માં. 9મો પ્રશ્ન. ફરાર થયેલ વ્યક્તિ માટે જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે? જવાબ, 30 દિવસથી ઓછા. પ્રશ્ન નંબર 10 જોઈએ. આત્મહત્યાના કેસમાં સ્ત્રીનો લગ્નગાળો 7 વર્ષ કરતાં ઓછો હોય ત્યારે ન્યાયાલય તે સ્ત્રીને ત્રાસ આપવામાં આવતો હશે તેવું અનુમાન ભારતીય એવિડન્સ એક્ટ 1872ની કઈ કલમમાં કરે છે? જવાબ, કલમ 113A માં. 11મો પ્રશ્ન. ભારતીય એવિડન્સ એક્ટ 1872 મુજબ હસ્તાક્ષર કેટલી રીતે પુરવાર કરી શકાય છે? જવાબ, 7 રીતે. પ્રશ્ન નંબર 12 જોઈએ. સરતપાસની તપાસમાં જો અનિવાર્ય સંજોગોમાં સૂચક પ્રશ્નો પૂછવાની જરૂર પડે તો કોની પરવાનગી લેવી પડે છે? જવાબ, અદાલતની. પ્રશ્ન નંબર 13. અ નામનો વ્યક્તિ બાઇક લઈને રસ્તા પરથી પસાર થઈ રહ્યો છે ત્યારે બી નામના પોલીસ અધિકારીને તેની પાસે રહેલું બાઇક ચોરીની હોવાનું શંકા પડે છે, અને જો એ નામનો વ્યક્તિ વસ્તુની માલિકી અંગેના જરૂરી પુરાવા રજૂ ન કરી શકે તો પોલીસ સીઆરપીસીની કઈ કલમ મુજબ બાઇક જપ્ત કરી શકે છે? જવાબ, સીઆરપીસી કલમ 102 મુજબ. પ્રશ્ન નંબર 14. પોલીસ અધિકારીએ મુદ્દામાલ સાથે જપ્ત કરેલી વસ્તુની જાણ કોને કરવાની હોય છે? જવાબ, મેજિસ્ટ્રેટને. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 15. અ નામના વ્યક્તિએ કોઈ ગુનો કર્યો હોવાથી પોલીસે તેની ધરપકડ કરી પરંતુ તે વ્યક્તિ નાસી જાય તો પોલીસ સીઆરપીસીની કઈ કલમનો ઉપયોગ કરી
સમગ્ર ભારતમાં તેનો પીછો કરીને તેની ધરપકડ કરી શકે છે. જવાબ સીઆરપીસીની કલમ 60 મુજબ. પ્રશ્ન નંબર 16. જ્યારે કોઈ પોલીસ અધિકારીની સામે જાહેર મિલકતને નુકસાન થતું હોય ત્યારે એ નુકસાન અટકાવવા માટે પોલીસ અધિકારી કઈ કલમનો ઉપયોગ કરી અને દમિયાનગીરી કરશે? જવાબ સીઆરપીસી કલમ 152નો ઉપયોગ કરીને. પ્રશ્ન નંબર 17. સીઆરપીસીની કઈ કલમ મુજબ કોઈ સાક્ષીને નિવેદન લખાવતા સમયે ધાકધમકી, લાલચ કે કોઈ વચન આપી શકાય નહીં? જવાબ સીઆરપીસીની કલમ 163 મુજબ. પ્રશ્ન નંબર 18 જોઈએ. ફોજદારી કેસ સિવાયના બાકીના કેસમાં પોલીસે કેટલા દિવસની અંદર ચાર્જશીટ તૈયાર કરવી પડે છે? જવાબ 90 દિવસમાં, અને જો ફોજદારી કેસ હોય તો ચાર્જશીટ તૈયાર કરવા માટેનો સમયગાળો 60 દિવસ જેટલો હોય છે. પ્રશ્ન નંબર 19. સીઆરપીસીની કઈ કલમ હેઠળ જાહેર સુલેહ શાંતિને નુકસાન કરતું ટોળું કે કાયદા વિરુદ્ધની મંડળી બેકાબૂ બને ત્યારે પરિસ્થિતિને આર્મીને હવાલે કરવામાં આવે છે? જવાબ કલમ નંબર 129 હેઠળ. પ્રશ્ન નંબર 20 જોઈએ. વોરંટની જોગવાઈ સીઆરપીસીની કઈ કલમ હેઠળ કરવામાં આવી છે? જવાબ સીઆરપીસી કલમ 70 હેઠળ. પ્રશ્ન નંબર 21. સીઆરપીસી મુજબ કેવા પ્રકારના ગુનામાં રિમાન્ડ આપી શકાય નહીં? જવાબ જામીનપાત્ર ગુનામાં. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 22. નાસી છૂટેલ વ્યક્તિ માટેનું જાહેરનામું સીઆરપીસીની કઈ કલમ હેઠળ તૈયાર કરવામાં આવે છે? જવાબ ફરાર થયેલી વ્યક્તિનું જાહેરનામું સીઆરપીસીની કલમ 82 મુજબ તૈયાર કરવામાં આવે છે. જો મિત્રો આપને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા આવનાર વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. આ વિડીયો જોવા બદલ મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર.